તાજેતરમાં માધવપુર ખાતે રાષ્ટ્રીય લોકમેળો યોજાયો હતો ત્યારે આ લોકમેળામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે અંગે પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા નિવાસી કલેક્ટર સહિત દસ વિભાગો પાસે માહિતી મંગાવવામાં આવી છે માધવપુર ખાતે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહ પ્રસંગે ભવ્ય રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવે છે તેના વર્ષે પણ ત્રીસ માર્ચથી ત્રણ એપ્રિલ સુધી માધવપુર ખાતે ભવ્ય રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેરે મેળાના આયોજન તેમજ મુખ્ય મહેમાનો ને મહાનુભાવો તેમજ કલાકારો સહિતના લોકો માટેની વિવિધ સુવિધા સહિતના વિવિધ આયોજન માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ખર્ચની રકમ કામનું નામ ખર્ચ માટે પૈસાની ચૂકવણી કરવામાં આવેલ એજન્સીનું નામ સહિતની તમામ વિગતો પોરબંદર નિવાસી કલેક્ટર જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી કાર્યપાલક ઇજનેર જિલ્લા રમતગમત અધિકારી આરએનબી વિભાગ જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના અલગ અલગ દસ જેટલા વિભાગો પાસેથી પોરબંદરના આરટીએ એક્ટિવિસ્ટ મનુભાઈ ઉડિદરાએ માહિતી માંગી છે હમણાં જે માધવપુરનો ત્રીસ તારીખથી ત્રણ તારીખ સુધીનો લોકમેળો યોજાયો યોજાયો હતો એમાં કરોડો રૂપિયાનો વિવિધ વિભાગોએ ખર્ચો કરેલો હતો એટલે મેં જિલ્લા કલેક્ટર સાથે કમિશનર રમતગમતથી લઈ અને છેલ્લા દસ વિભાગો પાસે વિવિધ માહિતીઓ માગેલી છે કે આ મેળામાં કેટલો ખર્ચો કરેલો છે અને આ મેળા પાસે જમણવારનો કેટલો ખર્ચો કરેલો છે ટ્રાવેલિંગનો કેટલો ખર્ચો કરેલો છે અને અધિકારીઓને અવર જવર પાછળ કેટલો ખર્ચો કરેલો છે એ મેં વિવિધ દસ દસ જગ્યાએ માહિતીઓ માગેલી છે માધોપુરના રાષ્ટ્રીય મેળામાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે ખર્ચ અને સામાન્ય લોકોની જાણ થાય તે માટે માહિતી માંગવામાં આવે છે તો આયોજનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા થી માહિતી માંગવામાં આવી છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર